અમદાવાદમાં થલતેજથી શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણ છે. થલતેજથી શીલજ રાંચરડા રોડ પર આવેલા આંબલી રેલવે ફાટક ખાતે 55 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ના મુખ્યપ્રધાન નીતિન પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. વર્ષ 2015માં આ બ્રિજનું કામ શરૂ કરાયું હતું, જેથી હવે રોજના 15,000 જેટલા વાહન ચાલકોનો સમય બચી શકશે. વર્ષ 2015માં ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતું અને આ ઓવરબ્રિજથી હવે ચોક્કસપણે ટ્રાફિકના ભારણથી મુક્તિ મળશે. રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. થલતેજથી શીલજને જોડતો આ રેલવે ઓવરબ્રિજ હવે તૈયાર થઈ ચૂક્યો છે. ત્યાં મુખ્યપ્રધાન પણ તેઓ આ સંપૂર્ણ જે વર્ચ્યુઅલ કાર્યક્રમ છે તેમાં હાજર રહ્યા છે. લગભગ 55 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ તૈયાર કરાયું હતું કે જેનાથી હવે ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને લોકોના સમયનો પણ બચાવ થશે. આ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકના ભારણમાંથી મુક્તિ મળશે. થલતેજથી શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે. અમિત શાહ ઈ લોકાર્પણ કરશે. લગભગ 55 કરોડના ખર્ચે તેને તૈયાર કરાયો છે. ગૃહપ્રધાનના સંસદીય મત વિસ્તારમાં આવતો આ સંપૂર્ણ વિસ્તાર અને ચોક્કસપણે અમિત શાહની પણ વર્ચ્યુઅલ હાજરી અત્યારે આ સંપૂર્ણ કાર્યક્રમમાં જોવા મળી રહી છે. વર્ષ 2015માં આ ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતું, પરંતુ હવે આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને થલતેજથી શીલજને જોડી રહ્યો છે આ બ્રિજ, કે જ્યાંથી દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે, ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે હવે જાણકારી મળી રહી છે તે અનુસાર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને અમિત શાહ બ્રિજનું ઈ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, જે થલતેજથી શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ રહેશે. લગભગ 55 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજને તૈયાર કરાયો છે કે જેને હવે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા છે. વર્ષ 2015